વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ હાર્દિક સર શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે વાતો કરી રહ્યા છીએ ધોરણ અગિયાર વિજ્ઞાનમાં પ્રકરણ અગિયાર વનસ્પતિઓમાં વહન વિશે મિત્રો આપણે લાસ્ટ ટાઈમ એમાં કેટલાક એમસીક્યુની ચર્ચા કરી હતી તો હવે પ્રકરણમાં આગળ વધીએ તો સૌ ધ્યાન આપે હવે મિત્રો આપણે આજે વાત કરવાના છે વનસ્પતિ પાણીનું શોષણ કઈ રીતે કરે છે અને એમાં જે આખો વહનનો પરિપથ છે એ કેવો હોય છે બરાબર તો મૂળમાં પાણીના વહનનો જે પરિપથ છે હા એને આપણે સમજવાનું છે તો મિત્રો અહીં જે આકૃતિ દર્શાવી છે એ આકૃતિ મૂળનો છેદ છે મિત્રો બરાબર તરુણ મૂળનો છેદ છે અને એનું જો માઇક્રોસ્કોપમાં સૂક્ષ્મદર્શક યંત્રમાં જો અવલોકન કરીએ તો આપણે એનો આખો પરિપથ એનો સમજી શકીએ છીએ તો સૌથી પહેલાં તમને અહીં દેખાય છે મૂળ રોમ જે છે મિત્રો હા તો મુલાધિસ્તરની ઉપર મુલાધિસ્તર એટલે શું તો કે અધિસ્તર અને મૂળ રોમને સંયુક્ત રીતે મૂલાધિસ્તર કહીશું તો સ્તરના કેટલાક કોષો એક કોષીય સર્જે છે એ એ શું છે છે મિત્રો અને મૂળની શોષણ સપાટીને વધારે છે અને મિત્રો આજે મૂળ રોમ જે છે એ ભૂમિના કણોની વચ્ચે એ પ્રસરેલા હોય છે માટીના કણોમાં આ મૂળ રોમ જે છે એ ફેલાયેલા છે તમે જોયું છે મૂળ તંત્રમાં નાના નાના મૂળ રોમ જે માટીમાં પ્રસરેલા હોય છે અને તેઓ ભૂમિમાંથી પાણી અને સાથે ખનિજ ક્ષારોનું શોષણ કરે છે બરાબર છે અને ત્યારબાદ આ જે મૂળ રોમ દ્વારા શોષાયેલું પાણી છે મિત્રો એ બાહ્યકમાંથી વહન પામીને ક્યાં સુધી પહોંચે છે ક્યાં સુધી પહોંચશે તો એ જલવાહકના ઘટકો સુધી પહોંચે છે હવે એનો આખો વહનપથ મિત્રો આપણે સમજવાનો છે તો સૌથી પહેલાં તમે આ અહીં જે ક્રમ છે એ યાદ રાખજો હા રોમ છે ત્યારબાદ અધિસ્તર છે અધિસ્તર પછી બાહ્યકના ઘણા બધા કોષો દેખાય છે બાહ્યકનું સ્તર છે ત્યારબાદ સૌ પ્રથમ જે સ્તર દેખાય છે અંતઃસ્તર અંતઃસ્તર પછી આવે છે પરિચક્ર અને પરિચક્ર પછી જે હા રેડ કલરથી આ બતાવ્યું છે એ જલવાહકના ઘટકો છે તો મૂળ રોમથી જલવાહકના ઘટકો સુધીનો જે છે મિત્રો આખો એક માર્ગ રચાય છે તો આ ક્રમ પરથી પણ પ્રશ્ન આવી શકે તો યાદ રાખજો ફરીથી હા મૂળરોમ અધિસ્તર બાહ્યક અંતસ્તર અને પરિચક્ર અને પરિચક્ર પછી જલવાહકના ઘટકો સુધી પહોંચે છે અને બીજું આ કે અધિસ્તર અને મૂળરોમને સંયુક્ત રીતે શું કહેવાય છે મૂલાધિસ્તર તો અહીં મિત્રો જે વહનના બે પથ છે એને આપણે સમજીએ તો સૌ ધ્યાન આપે તો આ બે પથમાં સંદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ મિત્રો તો આ બેમાં શું તફાવત છે સંદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ શું છે તો મિત્રો સંદ્રવ્ય પથની વાત કરીએ સૌથી પહેલાં હા સંદ્રવ્ય પથ જેને અંગ્રેજીમાં પાથ પાથવે કહેવાય છે તો એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ તંતુઓ દ્વારા વહન પામતા પાણીના પથને સંદ્રવ્ય પથ કહે છે સાના દ્વારા કોસરસ તંતુઓ દ્વારા તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો સંદ્રવ્ય પથમાં મૂળ રોમ દ્વારા શોષાયેલું પાણી જે છે સંદ્રવ્ય પથનો આખો ટ્રેક તમને દેખાય છે આકૃતિમાં મૂળ રોમથી જે પાણીનું શોષણ થયું તે એક કોષમાંથી બીજા કોષમાં બીજા કોષમાંથી ત્રીજામાં આ રીતે કોષરસ તંતુઓ દ્વારા એ વહન પામતો તમે જોઈ શકો છો તો હવે અપદ્રવ્ય પથની વાત કરીએ મિત્રો અંગ્રેજીમાં તો એમાં કેવી રીતે જાય છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે મૂળ રોમ દ્વારા શોષાયેલું પાણી જે છે હા એ આંતરકોષીય અવકાશ તમે જોજો કોષમાં પ્રવેશતું નથી એ સાઈડ પર દેખાય છે બધી દિવાલે દિવાલે આવે છે બરાબર આંતરકોષીય અવકાશો અને કોષ દિવાલોના માર્ગે અહીં વહન થાય છે મિત્રો તો આને શું કહેવાય છે અપદ્રવ્ય પથ બરાબર આ પાણી કોઈ પણ પ્રકારની પટલ રચનાને ઓળંગતું નથી તો મિત્રો આ બે ડિફરન્સ યાદ રાખશો સનદ્રવ્ય પથમાં શું હતું કે જો એક કોષમાંથી બીજા કોષમાં એ કોષ રસતંતુઓ દ્વારા વહન પામે છે તો એને સંદ્રવ્ય પથ કહે છે અને અપદ્રવ્ય પથમાં તમે જોઈ શકો છો એ કોષની અંદર જતું નથી કોષની દિવાલે દિવાલે આંતરકોષીય અવકાશો દ્વારા અને કોષ દિવાલના માર્ગે એ વહન પામે છે બરાબર છે મિત્રો હવે મોટા જથ્થામાં પાણીનું વહન જે છે મિત્રો બાહ્યકમાંથી અપદ્રવ્ય પથ દ્વારા થતું હોય છે એટલે અહીં પ્રશ્ન બની જાય કે કયા પથ દ્વારા વધુ થાય છે મોટા જથ્થામાં પાણીનું વહન અપદ્રવ્ય પથ દ્વારા વહન થતું હોય છે મિત્રો અને બાહ્યકના કોષો જે છે એની ગોઠવણી શિથિલ છે શિથિલ ગોઠવણી છે માટે પાણીના આ અપદ્રવ્ય વહન પથમાં કોઈ અવરોધ સર્જાતો નથી બરાબર છે હવે મિત્રો અંતસ્તરના કોષો પાસે તમે જોઈ શકો છો અંતસ્તર આકૃતિમાં દેખાય છે આ પથમાં અવરોધ ઊભો થાય છે એનું કારણ છે કે અંતસ્તરના જે કોષો છે એ પાણી માટે અપ્રવેશ્ય હોય છે પાણી માટે અને એનું કારણ તમને ખબર છે કે સુબેરીન દ્રવ્યની બનેલી કાસ્પેરિયન પટ્ટીના સ્થૂલનો ધરાવે છે જે અપ્રવેશશીલ પટલનું ઉદાહરણ છે તમને વિવિધ પટલો વિશે માહિતી આપી છે અને અપ્રવેશશીલ પટલના ઉદાહરણમાં તમને વાત કરી હતી તો એ અપ્રવેશશીલ છે બરાબર તો શું થાય છે તો હવે અંતસ્તર અને તેની આગળ પાણીને પટલમાંથી દબાણપૂર્વક ધકેલવામાં આવે દબાણપૂર્વક ધકેલવામાં આવે બરાબર છે અને આ જે દબાણપૂર્વક ધકેલવાની જે પ્રક્રિયા છે એને કહેવાય પાર પટલ વહન કઈ જગ્યાએ અંતસ્તરની વાત છે મિત્રો અને એ જે ધક્કો લાગે છે દબાણપૂર્વક ધકેલવામાં આવે છે એને શું કહેવાય પાર પટલ વહન અને આ પ્રકારના વહનમાં પાણી ધાની રસ એટલે કે રસધાની પટલની આરપણ પણ પ્રવેશી શકે છે અને જલવાહક પેશીના ઘટકો સુધી પહોંચી જાય છે ટાર્ગેટ છે જલવાહક પેશી સુધી પહોંચવું બરાબર અને જલવાહક પેશી સુધી પહોંચી ગયા પછી એ તમે જાણો છો કે એ ઉત્વેદન ધાપ દ્વારા પ્રકાંડ અને પર્ણો તરફ ઉપર ચડે છે તો આ આ જે વાત થઈ એ આખી ક્યાં થઈ આખી મૂળની રચના છે એટલે ભૂમિમાંથી મૂળ રોમમાં મૂળ રોમમાંથી પછી અધિસ્તર બાહ્ય કંતસ્તર પરિચક્ર અને જલવાહક સુધી પહોંચી ગયું તો આ આખો પાણીનો વહનપથ મિત્રો તમારે યાદ રાખવાનો છે કે કેવી રીતે એ પાણી પહોંચ્યું છે તો બંને વહનપથ યાદ રાખજો એની બીજી આકૃતિ જે છે મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં પણ સરસ મજાની આપી છે તો એના વહનપથને અલગ રીતે સમજાવ્યું છે જે આપણે અગાઉ આકૃતિમાં જોયું એ રીતે તમે જોઈ શકો છો કે અહીં જે બોક્સિસ બતાવ્યા છે એ કોષ છે અધિસ્તર છે બાહ્યક છે અંતસ્તર પરિચક્ર અને જલવાહક છે અંતે બરાબર તમે જોઈ શકો છો આ તરફ કોષ દિવાલ યલો કલરના પાર્ટમાં જે છે રેડ એરો બતાવ્યો છે જઈ રહ્યું છે દિવાલોના માર્ગે જાય છે તો કોષ દિવાલોના માર્ગે તો ત્યાં શું યાદ રાખવાનું એ શું છે અપદ્રવિઅપ બરાબર છે અને સીધો અંદરથી કોષમાંથી જઈ રહ્યું છે કોષરસ તંતુઓ મારફતે જાય છે તો એ શું છે સંદ્રવ્ય પથ છે બરાબર છે તો આ આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે ત્યારબાદ અંતસ્તર આગળ અંતસ્તર બતાવ્યું છે અંતસ્તર આગળ પટ્ટી બતાવી છે બરાબર છે ત્યારબાદ જલવાહકના ઘટકો સુધી પાણી પહોંચે છે અને કાશ્પીરિયન પટ્ટી કા એવું લખ્યું છે એટલે અંતસ્તર આગળ પાણીમાં અવરોધ ઊભો થાય છે બરાબર અને અપદ્રવ્ય અને સંદ્રવ્ય સિવાય થોડા પ્રમાણમાં બહુ નહીવત પ્રમાણમાં રસધાની પથ અહીંયા બતાવ્યો છે રસ સપાટીય પટલ કે કોસરસ અને રસધાનીનું ટોનોપ્લાસ્ટ પણ કહી શકીએ ટોનોપ્લાસ્ટ એટલે રસધાની પટલ એટલે આ પથ દ્વારા પ્રમાણમાં ખૂબ જ થોડું પાણી વહન પામતું હોય છે એટલે રસધાની પટલ રસધાની પથ દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણમાં મુખ્ય બે પથ યાદ રાખજો અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ અને આ ક્રમ મિત્રો ખાસ યાદ રાખજો આપણે આગળ પણ જોયું છે એની આ જે આકૃતિ છે જે યાદ રાખવાની છે કે મૂળ રોમથી જલવાહક સુધી બરાબર છે હવે મિત્રો તમે જોયું કે મૂળ દ્વારા પાણીનું શોષણ થયું જલવાહકના ઘટકો સુધી પહોંચ્યું હવે વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા શોષાયેલા પાણી અને તેમાં ઓગળેલા ખનીજ દ્રવ્યોનું પ્રકાંડ અને પર્ણો તરફનું વહન તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભૂમિના કણો અને એના અવકાશોમાં મૂળતંત્ર છે અને એમાં પાણી જે છે અહીં લાલ રંગથી અંકિત કર્યું છે બરાબર અને એ મૂળતંત્ર દ્વારા એ પાણી ઉપર તરફ મૂળતંત્ર દ્વારા શોષાયેલું મૂળ દ્વારા શોષાયેલું પાણી ઉપર તરફ જઈ રહ્યું છે બરાબર અને એ પ્રકાંડ અને પર્ણો તરફ વહન કરે છે તો આ જે પ્રક્રિયા છે આ જે ઘટના છે એને આપણે શું કહીશું એને રસારોહણ કહે છે રસારોહણ કહે છે ઉપર તરફનું ઉર્ધ્વ વહન થાય છે મિત્રો અને આ રસારોહણની ઘટના તમે જોઈ શકો છો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં થાય છે એરો પરથી તમને ખ્યાલ આવે છે કે રસારોહણ ઉપર તરફ ઉર્ધ્વ તરફ થાય છે ઉર્ધ્વ દિશામાં એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં થાય છે તો મિત્રો વ્યાખ્યા યાદ રાખજો રસારોહણની શું વ્યાખ્યા શું થાય રસારોહણ કહે છે બરાબર અને ઊંચામાં ઊંચા વૃક્ષો પર આ રીતે પાણી પહોંચતું હોય છે મિત્રો બરાબર હવે આ જે વહન થાય છે મિત્રો એને દર્શાવતા જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા છે મૂળ દાબ સિદ્ધાંત રૂટ પ્રેશર થિયરી જેને આપણે અંગ્રેજીમાં કહીશું મિત્રો તો પાણીનું જલસ્થિતિ દબાણ મૂળની અંદર ઉત્પન્ન થવાથી ભૂમિમાંથી પાણી મૂળ રોમમાં પ્રવેશે છે અને ત્યાંથી જલવાહકના કોષોમાં જાય છે મિત્રો અને આ ક્રિયાને આપણે શું કહીશું મૂળ દાબ કહીશું બરાબર તો તમે જોયું છે કે બાહ્યકના કોષો આગળ અહીંયા દબાણ સર્જાશે બરાબર તો એ મૂળદાબ ક્રિએટ થશે ત્યાં ત્યાં મૂળદાબ સર્જાશે અને આ દબાણ વડે આ દાબ વડે જલવાક પેશીમાં પાણી નીચેથી ઉપર તરફ ધકેલાય છે મિત્રો મૂળદાબ જે છે એ રસારોહણ માટે જવાબદાર છે પરંતુ ફક્ત ઓછી ઊંચાઈવાળા ફક્ત ઓછી ઊંચાઈ ધરાવતા છોડ માટે એ ઉપયોગી છે બરાબર એટલે વધુ ઊંચાઈવાળી વનસ્પતિ માટે એ પાણીનું ઉપર તરફ વહન કરવા માટે અપૂરતું છે વધુમાં વધુ મૂળદાબ છે એ લગભગ બે વાતાવરણ દાબ જેટલો નોંધાયો છે કેટલો નોંધાયો છે બે વાતાવરણ દાબ જેટલો હવે એનો અભ્યાસ જો કરવો હોય મિત્રો મૂળદાબનો તો તંદુરસ્ત રીતે વિકાસ પામતા અને પૂરતા પ્રમાણમાં પાણી મેળવતી વનસ્પતિને જમીનના સપાટીથી સહેજ ઉપરથી કાપ મૂકવામાં આવે તમે આકૃતિમાં જોઈ શકો છો અહીં બતાવ્યું છે જમીનના લેવલથી થોડું ઉપરથી કાપ મૂકવામાં આવે તો જે કાપેલો ભાગ છે એમાંથી પાણી બહાર નીકળે છે અને આ જે પાણી બહાર નીકળે છે એ મૂળ દાબ સર્જાયો છે એવું સૂચવે છે એટલે શું કર્યું તંદુરસ્ત રીતે વિકસતા છોડને જમીનની સપાટીથી બહારની તરફથી એના પ્રકરણ ઉપર નાનો કાપ મૂક્યો તો શું થયું એમાંથી પાણી બહાર આવે છે જે મૂળ દાબ સર્જાયો છે એનું સૂચન કરે છે મિત્રો હવે આજે દાબ જે છે મિત્રો એ રાત્રિ દરમિયાન અને વહેલી સવારે જ્યારે બાષ્પીભવન ધીમું હોય ત્યારે જોઈ શકાય છે અને તમે જોયું હશે કે ઘાસના પર્ણોની અગ્રશિરા ઉપર તથા ઘણી શાખીય વનસ્પતિના પર્ણો પર હા એના વિશિષ્ટ પ્રકારના છિદ્રો દ્વારા બહાર નીકળતું વધારાનું પાણી તમને જોવા મળે છે એમાં વિશિષ્ટ પ્રકારની ગ્રંથી હોય છે જલોત્સર્ગી ગ્રંથિ જેને કહેવામાં આવે છે મિત્રો આ રીતે વધારાનું પાણી નીકળતું હોય છે એક્સ્ટ્રા હા તમને ખ્યાલ છે વહેલી સવારે પાણીની બુંદો આવી દેખાય છે તમને તો આ રીતે મિત્રો પાણીનો જે પ્રવાહી સ્વરૂપે આ રીતે નીકળવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે એને બિંદુત સ્વેદન કહે છે શું કહેવાય છે એને એને બિંદુત સ્વેદન કહે છે મિત્રો બરાબર છે તો ટૂંકમાં આ જે મૂળદાબ જે છે એ ઓછી ઊંચાઈ વાળી વનસ્પતિ માટે એ આપણે એને ગણીશું ત્યારબાદ ઉત્સ્વેદન ખેંચાણ સિદ્ધાંત ટ્રાન્સપિરેશન પુલ થિયરી ટ્રાન્સપિરેશન પુલ થિયરી મિત્રો કે હવે ઘણા બધા વૈજ્ઞાનિકોએ વાતને સહમતી આપી છે કે જે વનસ્પતિમાં પાણીનું ખેંચાણ થતું હોય છે હા એ સાના લીધે થાય છે તો કે જે ઉત્સ્વેદન છે બાષ્પોત્સર્જન જે થાય છે મિત્રો ટ્રાન્સપિરેશન થાય છે એટલે વનસ્પતિ જે પાણી વાતાવરણમાં ગુમાવે છે એટલે એના દ્વારા જે ખેંચાણ થવાનું પાણી ગુમાવે છે એટલે નીચેથી ખેંચાણ થાય છે નીચે તરફ હા જેને આપણે શોષણ કહીશું એટલે શોષક દાબ કહીશું તો એ વાતને સહમત થયા છે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી થિયરીઓ આપી છે એના વિશે મિત્રો બરાબર તો હવે આ વાતને સહમત થયા છે તો ઉત્સેવેદન ખેંચાણ સિદ્ધાંતમાં મિત્રો શું થશે આપણે એને આ જે ઘટના બને છે ઉત્સેવેદન બને છે એને શોષક શોષક દાબનો સિદ્ધાંત પણ કહીશું ઉત્સવેદન દ્વારા સર્જાતો શોષકદાબ પણ કહીશું એટલે એક ઉપર તરફનો એક ખેંચાણ બને છે એટલે મૂળ રોમથી પર્ણોના અગ્રભાગ સુધી પાણીનો એક એક સ્તંભ રચાય છે આપણે એમ કહી શકીએ છીએ બરાબર છે મૂળ રોમથી પર્ણના અગ્ર ભાગ સુધી પાણીનો એક સાંકળ જેવી રચના થતી હોય છે હવે પાણીના અણુ અણુ છે મિત્રો એકબીજા સાથે જોડાયેલા રહે છે એકબીજા તરફ ખેંચાયેલા રહે છે વળગીને રહે છે જોડાયેલા રહે છે બરાબર અને એના લીધે સળંગ સ્તંભ રચાય છે તો આજે જોડાયેલા રહેવું આપણે એને સંલગ્ન બળના લીધે જોડાયેલા હોય છે એટલે અહીં વ્યાખ્યા યાદ રાખજો સંલગ્ન બળની વ્યાખ્યા થઈ જાય કે પાણીના અણુ અણુ વચ્ચે લાગતું બળ એ શું છે સંલગ્ન બળ અને એના લીધે સળંગ સ્તંભ રચાય છે તથા પાણીના અણુઓ અને જલવાહક પેશીની જે દીવાલ છે જલવાહિનીની દિવાલ છે એની વચ્ચે અભિલગ્ન બળ લાગે છે તો એ બીજી વ્યાખ્યા થાય અભિલગ્ન બળ શું છે તો પાણીના અણુ અને જલવાહકમાં જલવાહિની દિવાલની વચ્ચે લાગતું બળ જે છે એ અભિલગ્ન બળ છે બરાબર છે તો ટૂંકમાં આ રીતે પાણીનું ઉપર તરફનું ખેંચાણ વધે છે ઉત્સવેદન દ્વારા બાષ્પોત્સર્જન દ્વારા અને માટે એને આપણે દાબ પણ કહીશું શું કહીશું શોષક દાબ એટલે ઉપર તરફ ખેંચાણ થાય છે જેમ ઉત્સેવેદન વધશે બાષ્પોત્સર્જન વાતાવરણમાં વનસ્પતિ પાણી ગુમાવશે એમ નીચેથી મૂળ દ્વારા પાણીનું શોષણ વધતું જશે એટલે નામ આપ્યું છે કે ઉત્સેવેદન ખેંચાણ સિદ્ધાંત બરાબર છે મિત્રો આજે સંલગ્ન બળની જે વાત કરીએ આપણે સંલગ્ન બળ ખૂબ પ્રબળ છે મિત્રો પાણીનું હા એ એ લગભગ એક હજાર વાતાવરણ દાબ જેટલું નોંધાયું છે મૂળદાબ જોયું આપણે મૂળદાબ ખૂબ ઓછો હતો આ લગભગ થાઉઝન્ડ વન થાઉઝન્ડ એટલે એક હજાર વાતાવરણધામ જેટલું નોંધાયું છે અને મિત્રો આ જે છે અહીં ઊંચામાં ઊંચા વૃક્ષો સુધી પાણી પહોંચાડવું હોય તો તેને માટે અહીંયા પૂરતું છે એટલે જરૂરિયાત કરતાં આપણે કહી શકીએ કે વીસ ગણું વધારે છે ખૂબ જ પૂરતું છે તો આવા જુદા જુદા મિત્રો સિદ્ધાંતો આપ્યા વિવિધ વૈજ્ઞાનિકોએ કે પાણીમાં સોરી વનસ્પતિમાં પાણી કેવી રીતે વનસ્પતિમાં વહન પામે છે મિત્રો ઉત્સવેદન ખેંચાણમાં મિત્રો આપણે ઋણ સ્થિતિ દબાણ જે છોડના ટોચના ભાગોમાં જોવા મળે જેના કારણે ઉત્સવેદન વડે થતું જે પાણીનો વ્યય છે અને એ દબાણને કારણે વૃક્ષમાં રસારોહણનો દર ઊંચો જોવા મળે લગભગ એમાં એ પ્રતિ કલાક પંદર મીટર જેટલો પ્રતિ કલાક પંદર મીટર જેટલો હોય અને પાણી સામાન્ય રીતે ઉત્વેદન ખેંચાણ વડે ખેંચાય છે મિત્રો પરંતુ આપણે જે વાત કરીએ કે સંલગ્ન બળ તો ડિક્શન અને જોલી ના મત અનુસાર નામ યાદ રાખજો વૈજ્ઞાનિકનું ડિક્શન ને જોલીના મત અનુસાર પાણી સંલગ્ન તાણ ઉત્સેવેદન ખેંચાણ દ્વારા વહન પામે સાના દ્વારા સંલગ્ન આપણે સંલગ્ન બળ જોયું પાણીના અણુ અણુ વચ્ચે લાગતું બળ તો ડિક્શન અને જોલીના મત અનુસાર સાના દ્વારા સંલગ્નતાણ ઉત્વેદન ખેંચાણ સિદ્ધાંત દ્વારા વહન પામે છે એવું જણાવ્યું છે તો હવે આ ઉત્સવેદન જે છે ટ્રાન્સપીરેશન એની વ્યાખ્યા શું કરી શકાય તો મિત્રો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવવાની પ્રક્રિયા વનસ્પતિના હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય ઉત્સેવેદન કહે છે બાષ્પોત્સર્જન કહે છે તેના મિત્રો વિવિધ પ્રકારો જોઈએ તો ઉત્સેવેદનના બાષ્પોત્સર્જનના પ્રકારોની જો વાત કરીએ તો મુખ્ય એના ત્રણ પ્રકારો છે ત્વચીય ઉત્સવેદન હવાધાર છિદ્રીય ઉત્સેદન અને રંધ્રીય ઉત્વેદન તો ત્વચીય ઉત્સેદન એટલે શું તો કે વનસ્પતિના હવાઈ અંગો પરથી થતું ઉત્વેદન હવાઈ અંગો પરથી થતા ઉત્સેદનને શું કહેવાય હવાઈ અંગોમાંથી જે કઈ ઉત્સવેદન થાય છે પાણી ગુમાવે છે વનસ્પતિના પ્રકાંડ પરના છિદ્રોમાંથી થતું જે ઉત્સેદન છે એ કેવું છે એ શું છે હવાદાર છિદ્રીય ઉત્સવેદન અને ત્રીજું છે રંધ્રિય ઉત્સવેદન વાયુરંધ્ર પર્ણોમાં આવેલા વાયુરંધ્રના છિદ્રમાંથી જે ઉત્વેદન થાય છે મિત્રો હા એને શું કહેવાય છે રંધ્રિય ઉત્સેવેદન કહે છે અહીંયા આકૃતિમાં તમે પર્ણમાં વાયુરંધ્ર બતાવ્યું છે એ જોઈ શકો છો વાયુરંધ્રમાંથી થતા ઉત્સ્વેદનને શું કહેવાય છે રંધ્રિય ઉત્સેવેદન કહે છે હવે પ્રશ્ન થાય કે આમાંથી કયા પ્રકારનું ઉત્સવેદન સૌથી વધુ થતું હોય મિત્રો તો આમાં ત્વચીય ઉત્સેદન છે એ ખૂબ જ ઓછું એ લગભગ નવથી દસ ટકા જેવું હોય છે ત્વચી એવું સ્વેદન બરાબર હવાદાર છિદ્રીય જે છે હં મિત્રો એ એ તો ન ગણ્ય જેવું છે એ ઝીરો વન પર્સન્ટ જેવું હોય છે એને પોઈન્ટ એકથી પોઈન્ટ વન પર્સન્ટ જેવું હોય છે સમજો પોઈન્ટ વનથી વન પર્સન્ટ જેવું અને જે વાયુરંધ્ર દ્વારા છે એ મેક્સિમમ થતું હોય છે સમજો મિત્રો એ પચાસથી પંચાણું ટકા જેવું છે પચાસથી નેવું ટકા જેવું છે એ વાયુ રંધ્રિય ઉત્સેવેદન થતું હોય છે રંધ્રિય ઉત્સ્વેદન થતું હોય છે તો આ ત્રણ પ્રકાર મિત્રો યાદ રાખજો બરાબર છે હવે આજે વાયુરંધ્રની રચનાની વાત આવે કે વાયુરંધ્રની રચના શું છે મિત્રો તો વાયુરંધ્રની રચના જોઈએ તો એમાં એક છિદ્ર હોય છે અને એને ઘેરીને ગોઠવાયેલા બે રક્ષક કોષો આવેલા હોય છે વાયુરંધ્રની રચનાને સમજીએ તો એમાં છિદ્ર હોય અને એને ઘેરીને હા ગોઠવાયેલા રક્ષક કોષો હોય ને સાથે ઘણીવાર સહાયક કોષો પણ આવેલા હોય તો રક્ષક કોષોની જે આસુનતા જે છે મિત્રો એ વાયુરંધ્રને ખુલ્લું કે બંધ રાખે છે અહીં આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો રક્ષકોષની રચના બતાવી છે હા એમાં રક્ષક કોષ અને સાથે અધિસ્તરીય કોષો બતાવ્યા છે હરિતકણ પણ અહીં તમને જોવા મળે છે બરાબર તો મિત્રો આ વાયુરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયાનું જે નિયમન છે એનું જે રેગ્યુલેશન છે એ આ રક્ષક કોષો કરતા હોય છે બરાબર મિત્રો હવે દ્વિદળીને એક દળી વનસ્પતિની જો વાત કરીએ તો ના પર્ણમાં દ્વિદળીનું પર્ણ જેને આપણે પૃષ્ઠવક્ષીય પર્ણ પણ કહીએ છીએ તો એ પર્ણની નીચેની સપાટી પર મોટી સંખ્યામાં વાયુરંધ્ર આવેલા હોય છે પરંતુ એક દળી વનસ્પતિ એક દળી વનસ્પતિ જે છે એના પરણમાં જેને આપણે પર્ણ કહીએ છીએ તો એમાં બંને સપાટી પર સરખી સંખ્યામાં વાયુ આવેલા હોય છે તો મિત્રો અહીંયા એનો ડિફરન્સ ખાસ યાદ રાખજો હં દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો એની નીચલી સપાટીમાં પર્ણની જે નીચલું અધિસ્તર છે નીચલી સપાટી પર વધુ સંખ્યામાં એમાં વાયુ આવેલા હોય છે જ્યારે એક દળી વનસ્પતિમાં શું હોય છે બંને સપાટી પર ઉપર અને નીચે હં સરખી સંખ્યામાં વાયુ વાયુરંધ્રો આવેલા હોય છે મિત્રો આ ઉત્સેદનની પ્રક્રિયા આપણે જો એના ઉપર વિવિધ પરિબળોની પણ અસરો હોય છે પરિબળો જેવા કે ભેજ તાપમાન પવનની ગતિ પ્રકાશ બધા આ બધા ઘટકોની પણ આ બધા પરિબળોની પણ અસરો હોય છે તો આ ભેજ તાપમાન પવન પ્રકાશ આ જે બધા જે થયા એ અજૈવિક પરિબળો થયા બાહ્ય પરિબળો થયા અને સાથે સાથે મિત્રો એમાં આંતરિક પરિબળો આંતરિક પરિબળો જે છે જૈવિક પરિબળો આંતરિક પરિબળોની પણ અસર હોય જેમ કે પર્ણનો વિસ્તાર કેવો છે વાયુરંધ્રોની સંખ્યા કેટલી છે એનું વિતરણ કેવું છે બરાબર હા કેવા કેટલા પ્રમાણમાં વનસ્પતિ પાણીનું શોષણ કરે છે કે પાણીનું પ્રમાણ કેટલું છે ઘટ આવરણ કેવું છે વગેરે પણ પરિબળોની આ બાષ્પોત્સર્જનની ઉત્સેદનની પ્રક્રિયા પર અસર હોય છે મિત્રો બરાબર હવે આજે આપણે રક્ષક કોષોની વાતો કરી રહ્યા છે કે જે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયાનું નિયમન કરે છે તો મિત્રો દ્વિદળી વનસ્પતિ જે છે હા તો એ દ્વિદળી વનસ્પતિમાં એ રક્ષક કોષો તમને વૃક્કાકાર જોવા મળશે વૃક્કાકાર એટલે કે કિડની શેપ જેવું જોવા મળશે બરાબર મૂત્રપિંડ આકાર જ્યારે એક દળી વનસ્પતિમાં જે છે ને એ તમને ડંબલ્સ આકારના ડંબેલ્સ જે કસરત કરવા માટે ડંબલ્સ હોય છે તો એ ડંબલ્સ આકારના જોવા મળશે અહીંથી પ્રશ્ન આવી શકે મિત્રો યાદ રાખજો દ્વિદળીમાં કેવા છે વૃક્ષ આકાર છે જ્યારે એક દળી વનસ્પતિની વાત કરીએ તો એ કેવા છે એ ડંબલ્સ આકારના વાયુ રંધ્રો હોય છે મિત્રો હવે આ રંધ્રની રચના અને એના ખુલવા બંધ થવાની પ્રક્રિયામાં પણ મિત્રો ઘણું બધું વૈવિધ્ય હોય છે એના વિવિધ પ્રકારો છે મિત્રો છે ઘણા બધા પ્રકારો છે બરાબર જેમ કે ફોટોએક્ટિવ છે હાઇડ્રોએક્ટિવ છે એટલે ફોટો એક્ટિવ વાયુરંધ્ર જે છે પર્ણરંધ્ર હા તો જો મિત્રો દિવસ દરમિયાન ખુલ્લા રહેતા હોય તો આપણે એને ફોટોએક્ટિવ કહીશું શું કહીશું દિવસ દરમિયાન જો ખુલ્લા રહેતા હોય તો એને શું કહેવાય ફોટોએક્ટિવ પર્ણરંધ્ર કહેવાય બરાબર અને જો પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા પાણી પર આધારિત હોય પાણીના પાણી દ્વારા કંટ્રોલ થતું હોય પાણી પર તો આપણે એને શું કહીશું પાણી એટલે હાઈડ્રો તો હાઈડ્રોએક્ટિવ રંધ્ર કહીશું આપણે મિત્રો જુદા જુદા પ્રકારના આવા રંધ્ર હોય છે કેટલાકમાં મિત્રો કેટલી વનસ્પતિમાં મિત્રો પર્ણરંધ્ર રંધ્ર જે છે એ રાત્રિ દરમિયાન ખુલ્લા રહેતા હોય છે દિવસે બંધ રહેતા હોય છે એટલે આ એક પ્રકારનું અનુકૂલન હોય છે જે બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે મિત્રો તો જે રાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે મિત્રો એને સ્કોટોએક્ટિવ પણ કહે છે શું કહેવાય છે એને સ્કોટોએક્ટિવ તો યાદ રાખજો મેં તમને આજે વ્યાખ્યા કીધી હાઇડ્રોએક્ટિવ ફોટોએક્ટિવ સ્કોટોએક્ટિવ સ્કોટોએક્ટિવ જે છે એ ખાસ કરીને જે શુષ્ક પ્રદેશમાં જોવા મળતી થોર પ્રકારની ફાફડા થોર છે જેને આપણે કહીએ હા પાઇનેપલ છે વગેરે તો આવા આવી વનસ્પતિમાં એ જોવા ખાસ કરીને મળે છે બરાબર છે કેટલાક મિત્રો એવા હોય છે કેટલાક રંધ્રો ચોવીસ કલાક એટલે રાત્રિ દિવસ દરમિયાન ચોવીસે ચોવીસ કલાક એ ખુલ્લા હોય છે મિત્રો હા તો ખાસ કરીને ઉભયજીવી વનસ્પતિ જે હોય ને ઉભયજીવી વનસ્પતિઓમાં આવું જોવા મળે એટલે કે થોડીક પાણીમાં હોય ને થોડી બહાર હોય એટલે એને એકવીસ પ્રકારના રંધ્રો કહ્યા છે યાદ રાખજો મિત્રો તો આવી આવા વિવિધ પ્રકારો છે મેં તમને જે વાત કરીને જુદા જુદા પ્રકારના હોય છે બરાબર છે કેટલાક મેં તમને કીધું તેમ રાત્રિ દરમિયાન કેટલા દિવસભર ખુલ્લા રહે છે બરાબર કેટલાક રંધ્રો જે છે એ દિવસભર ખુલ્લા રહે છે પણ રાત્રે બંધ થઈ જાય ખાસ કરીને તો શું થાય એ રાત્રે બંધ થઈ જાય છે દિવસે ખુલ્લા રહે તો એને આલ્ફા આલ્ફા પ્રકારના કહેવાય શું કહેવાય એને આલ્ફા આલ્ફા પ્રકારના રંધ્રો કહેવામાં આવે છે સામાન્ય રીતે ખાસ કરીને સૂર્યમુખી છે સફરજન બીટ કઠોળમાં વટાણા જે છે વાલ વટાણા વગેરેમાં તો આવા પ્રકારના આલ્ફા આલ્ફા પ્રકારના હોય છે તો એમાં શું થાય આ દિવસભર દિવસભર ખુલ્લા રહે પછી રાત્રે બંધ થઈ જાય છે તો મિત્રો આવું બધું વૈવિધ્ય જોવા મળે છે બરાબર હવે આજે મિત્રો ખુલ્લા બંધ થવાની જે પ્રક્રિયા છે અને એની સાથે વિવિધ સિદ્ધાંતો સંકળાયેલા છે મિત્રો વિવિધ સિદ્ધાંતો સંકળાયેલા છે હા તો અહીં આપણે જે સિદ્ધાંત જોવાના છે એ છે કે પ્લસ આયન સિદ્ધાંત જે સર્વ સ્વીકૃત સિદ્ધાંત છે સાનો સર્વ સ્વીકૃત પણ નરંધ્ર ઉઘાડ બંધ થવાની ખુલવા બંધ થવાની ક્રિયાને સમજાવતો કે પ્લસ આયન સિદ્ધાંત જેને આપણે પ્રોટોન વહનવાદ સિદ્ધાંત પણ અહીં કહીશું કે પ્લસ આયન સિદ્ધાંત જે છે બરાબર એની વાત કરવાના છે આ સિદ્ધાંત લેવિટે રજૂ કર્યો કોણે રજૂ કર્યો સિદ્ધાંત લેવિટે રજૂ કર્યો અને સર્વસ્વીકૃત છે તો આ સિદ્ધાંત અનુસાર મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો અહીં રક્ષક કોષ બતાવ્યો છે અંદર રસધાની બતાવી છે તો રક્ષક કોષમાં સ્ટાર્ચ તો સૌપ્રથમ સ્ટાર્ચમાંથી સ્ટાર્ચનો પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરોવિક એસિડમાં રૂપાંતરણ થાય છે પેપકેઝ ઉત્સેચકની હાજરીમાં ત્યારબાદ એ પેપનું શું થાય છે મિત્રો કાર્બોક્સિલેશન અને ડીહાઈડ્રોજીનેશન થશે અને મેલિક એસિડ એટલે કે મેલેટ આયનો બનશે અહીં મેલેટ મેલેટ આયનો બનશે બરાબર આ દરમિયાન તમે જોઈ શકો છો કે એચ પ્લસ જે છે જે પ્રોટોન જે છે એ કોષની બહાર તરફ ધકેલાય છે હા અને કે પ્લસ અંદર દાખલ થાય છે બરાબર અને આ એચ પ્લસ બહાર ધકેલાય છે એમાં એટીપીની શક્તિ વપરાય છે એ બતાવ્યું છે આકૃતિમાં તમે જોઈ શકો છો બરાબર કે પ્લસ અંદર દાખલ થયો તો આયોનિક અસંતુલનને દૂર કરવા સાથે સીએલ પણ અંદર પ્રવેશે છે અને કે સીએલ અંદર તરફ પ્રવેશે છે તો શું થયું સ્ટાર્ચમાંથી પેપ અને પેપમાંથી મેલેટ આયનો બન્યા તો અહીં જે છે મિત્રો રક્ષક કોષની અંદર કે પ્લસ અને મેલેટ આયનોની સાંદ્રતામાં વધારો થતો દેખાય છે અંદર તરફ તમે જોઈ શકો છો કોનું સંકેન્દ્રણ વધ્યું તો કે કે પ્લસ અને મેલેટાયનોની સાંદ્રતામાં વધારો થાય છે બરાબર માટે રક્ષક કોષના આશ્રુતિ આશ્રુતિદાબમાં વધારો થશે બરાબર આશ્રુતિ આશ્રુતિદાબમાં વધારો થાય છે એટલે જેના પરિણામે અંતઃ આશ્રુતિ દ્વારા સહાયક કોષોમાંથી પાણી રક્ષક કોષમાં પ્રવેશે છે બરાબર રક્ષક કોષમાં પાણી પ્રવેશે છે માટે કોષની આસુનતામાં વધારો થશે રક્ષક કોષની આસુનતામાં વધારો થાય છે બરાબર માટે શું કહે છે કે એટલે રક્ષક કોષોની આસુનતાનું નિયંત્રણ કોના દ્વારા પોટેશિયમ ક્લોરાઇડ અને આ મેલેટ દ્વારા થાય છે અને આના લીધે શું થયું હવે રંધ્ર ખુલે છે એટલે તમે જોઈ શકો છો કે આજે કે પ્લસ આયન સિદ્ધાંત સર્વસ્વીકૃત જે લેવિટે રજૂ કર્યો કે આજે રંધ્ર ખુલવા બંધ થવાની જે પ્રક્રિયા જે છે એને બહુ સરસ રીતે સમજાવે છે કે આની અંદર આ જે કે પ્લસ અને મેલેટ આયનોનું સંકેન્દ્રણ જવાબદાર છે એવું એમનું કહેવું છે